નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષ કે જેની અંદર આપણે વાહકતા અવરોધ વગેરે વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વિશિષ્ટ વાહકતા જેને આપણે સ્પેસિફિક કન્ડક્ટિવિટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિશિષ્ટ વાહકતા એટલે શું? તો અવરોધકતાના વેશને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. અવરોધકતા માટે આપણે સિમ્બોલ લખ્યો છે રો. ઓકે, તો અવરોધકતાના વેશને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આપણે ફર્સ્ટ આપણે ડેફિનેશન લખીએ કે અવરોધકતાના વેશને વિશિષ્ટ વાહકતા કહે છે. એટલે કે 1/ρ જે છે જેને આપણે વિશિષ્ટ વાહકતા સ્પેસિફિક કન્ડક્ટિવિટી તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો વિશિષ્ટ વાહકતા માટે આપણે ઇક્વેશન લખીએ કે વિશિષ્ટ વાહકતા જેને આપણે કે વડે દર્શાવવામાં આવે છે, તો વિશિષ્ટ વાહકતા ને ગ્રીક અક્ષર કપ્પા વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે કે સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. તો વિશિષ્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ K is equal to મળેલી વાહકતા જેને આપણે G વડે દર્શાવીએ છીએ into cos અચળાંક જેને આપણે X વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે વિશિષ્ટ વાહકતા કે જે અવરોધકતાના વેશને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે, જેને ગ્રીક અક્ષર આપણે કપ્પા વડે દર્શાવવામાં આવે છે. તો વિશિષ્ટ વાહકતા એટલે કે મળેલી વાહકતાને આપણે જો કોષ અચળાંક વડે ગુણવામાં આવે તો આપણે વિશિષ્ટ વાહકતા આપણે મેળવી શકીએ છીએ. તેનો આપણે એસઆઈ એકમ આપણે લખીએ કે તેનો એસઆઈ એકમ સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે. વિશિષ્ટ વાહકતા માટેનો એસઆઈ એકમ સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા તો સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો એની અંદર આપણે વાત કરીએ કે વાહક પદાર્થોના મુખ્યત્વે આપણે ત્રણ ક્લાસની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. વાહક પદાર્થોની અંદર આપણે ત્રણ પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ, સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે સુવાહક પદાર્થ એટલે શું? તો ધાતુઓ અને મિશ્ર ધાતુઓ ધાતુઓને મિશ્ર ધાતુઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. તેને સુવાહક કહે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ગ્રેફાઇટ અને કાર્બનિક બહુલક કે જે સુવાહક પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સેકન્ડ ટાઈપની અંદર આપણે વાત કરીએ કે અવાહક પદાર્થો એટલે શું? તો કાચ અને સિરામિક પદાર્થો વાહકતા
અતિ અલ્પ હોવાથી અવાહક કહે છે અને થર્ડ ટાઈપ્સ ની અંદર જે આપણે વાત કરીએ કે અર્ધવાહક એટલે શું તો અર્ધવાહક એટલે કે જેમની વાહકતાનું મૂલ્ય સુવાહક અને અવાહક બંનેની વચ્ચેનું મૂલ્ય ધરાવતું હોય જેને આપણે અર્ધવાહક તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો જે પદાર્થોની વાહકતાનું મૂલ્ય સુવાહક અને અવાહક પદાર્થની વચ્ચેનું મૂલ્ય ધરાવતું હોય તેને અર્ધવાહક કહે છે આપણે વાત કરીએ કે સિલિકોન જર્મેનિયમ ગેલિયમ વગેરે કે જે અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ તો વાહક પદાર્થોને આપણે ત્રણ પ્રકારે આપણે ક્લાસિફાય કરેલા છે સુવાહક અવાહક અને અર્ધવાહક એ કઈ આપણે નેક્સ્ટ આપણે પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે કેટલાક પદાર્થોની વાહકતાનું મૂલ્ય કેટલાક પદાર્થોની અવરોધકતાનું મૂલ્ય શૂન્ય હોય છે અને વાહકતા ખૂબ જ વધારે હોય છે તેને અતિ સુવાહકો સુપર કન્ડક્ટર તરીકે આપણે ઓળખી શકીએ છીએ અતિ સુવાહકો એટલે કે સુપર કન્ડક્ટર્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ડેફિનેશન આપણે લખી છે જે યાદ રાખવી છે કે અતિ સુવાહક એટલે કે સુપર કન્ડક્ટર્સ એટલે શું કે કેટલાક પદાર્થોની જે અવરોધકતાનું મૂલ્ય જે છે એ શૂન્ય હોય છે અને તેમની વાહકતા ખૂબ જ વધારે હોય તેને આપણે અતિ સુવાહક એટલે કે સુપર કન્ડક્ટર્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો એની અંદર આપણે વાત કરીએ કે નીચા અને ઊંચા તાપમાને કયા પદાર્થો સુપર કન્ડક્ટર્સ તરીકે ગણાય છે તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ નીચા તાપમાને એટલે કે 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે ગણાતી હતી પરંતુ ઊંચા તાપમાને એટલે કે 150 કેલ્વિન તાપમાને ઘણા બધા સિરામિક પદાર્થો અને મિશ્રિત ઓક્સાઇડ અતિ સુવાહકો તરીકે જાણીતા છે
કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરી છે એ પ્રમાણે કે સુપરકન્ડક્ટર્સ એટલે કે અતિસુવાહકો એટલે શું કે કેટલા પદાર્થોની અવરોધકતાનું મૂલ્ય શૂન્ય હોય છે અને તેમની વાહકતા ખૂબ જ વધારે હોય તેવા પદાર્થને અહીં આપણે અતિસુવાહક એટલે કે સુપરકન્ડક્ટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ તો એમસીક્યુ માટે અહીં આપણે યાદ રાખવું છે કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કે જે નીચા તાપમાને કેટલું તાપમાન છે 0 થી 15 કેલ્વિન તાપમાને તે અતિસુવાહક તરીકે ગણાય છે જ્યારે ઊંચા તાપમાને એટલે કે 150 કેલ્વિન તાપમાને સિરામિક પદાર્થો અને મિશ્રિત ઓક્સાઇડ કે જે અતિસુવાહક તરીકે જાણીતા છે તો અહીં આપણે વાત કરીએ નેક્સ્ટ ની અંદર કે જ્યારે કે વધુમાં અહીં આપણે વાત કરીએ ધાતુઓ દ્વારા થતા વિદ્યુતના વહનને ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વહન કહે છે કે ધાત્વિક અથવા તો ઇલેક્ટ્રોનિક વહન એટલે શું કે ધાતુઓ દ્વારા થતા જે વિદ્યુતનું વહન છે કે જેને આપણે ઇલેક્ટ્રોનિક વહન તરીકે આપણે ઓળખીએ છીએ કે જેની અંદર ઇલેક્ટ્રોનના વહન દ્વારા એટલે કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા એનું સ્થળાંતર થતું હોય છે ઓકે તો ઇલેક્ટ્રોનિક વાહકતાનો આધાર જે છે એ નીચેના પરિબળો પર આધાર રાખે છે ઇલેક્ટ્રોનિક વાહકતાનો આધાર નીચેના પરિબળ પર આધાર રાખે છે ફર્સ્ટ અહીં આપણે વાત કરીએ કે ધાતુનું બંધારણ અને લાક્ષણિકતા સેકન્ડરી આપણે વાત કરીએ કે ધાતુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા અને થર્ડ કે તાપમાનમાં વધારો કરવાથી વિદ્યુત વાહકતા ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક વહન માટે આપણે ડેફિનેશન લખી છે કે ધાતુઓ દ્વારા થતા વિદ્યુતના વહનને આપણે ધાત્વી અથવા તો ઇલેક્ટ્રોનિક વહન તરીકે ઓળખીએ છીએ તો ઇલેક્ટ્રોનિક વાહકતાનો આધાર જે છે એ ત્રણ પરિબળો પર આધાર રાખે છે એક ધાતુનું બંધારણ અને એની લાક્ષણિકતા ધાતુના સંયોજકતા કોષ એટલે કે આઉટરમોસ્ટ ઓર્બિટ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ તો ધાતુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને થર્ડ કે તાપમાનમાં વધારો કરવાથી વિદ્યુત વાહકતા શું થાય છે વિદ્યાર્થી મિત્રો ઘટે છે ઓકે હવે અહીં આપણે નેક્સ્ટ પોઈન્ટ અહીં આપણે વાત કરીએ આયનિક મોબિલિટી તો આયનિક મોબિલિટીની અંદર અહીં આપણે વાત કરીએ આયોનિક મોબિલિટી તો આયનીય વહનશીલતા કે શુદ્ધ પાણીની અંદર બે આયનો હોય છે વિદ્યાર્થી મિત્રો H+ અને OH- આયન હાજર હોય H+ અને આયનોનું પ્રમાણ અતિ અલ્પ હોય છે 7 મોલર હોય છે તેથી પાણી એ મંદ વાહક તરીકે આપણે ઓળખી શકીએ છીએ
તો ફર્સ્ટ એ આપણે લખીએ કે શુદ્ધ પાણીમાં એમસીક્યુ માટે એ આપણે યાદ રાખવું છે H+ અને OH- આયનોનું પ્રમાણ અતિ અલ્પ 10^-7 મોલર હોય છે તેથી પાણી મંદ વાહક તરીકે ઓળખાય છે કે જેની વાહકતાનું મૂલ્ય 3.5 × 10^-5 સીમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરી છે એ પ્રમાણે કે શુદ્ધ પાણીની અંદર H+ અને OH- આયનોનું પ્રમાણ અતિ અલ્પ 10^-7 મોલર હોય છે તેથી જે પાણી જે છે એ મંદ વાહક તરીકે આપણે ઓળખીએ છીએ કે જેની વાહકતાનું મૂલ્ય 3.5 × 10^-5 સીમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય છે તો જ્યારે કોઈ પણ પદાર્થને એટલે કે વિદ્યુત વિભાજક પદાર્થને જ્યારે આપણે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એનું આયનીકરણ થાય છે અને એની વાહકતાનું મૂલ્ય વધે છે તો આયનીય વાહકતાનો આધાર જે છે એ નીચેના પરિબળ ઉપર આધાર રાખે છે આયનીય વાહકતાનો આધાર નીચેના પરિબળો પર હોય છે તો ફર્સ્ટ અહીં આપણે વાત કરીએ કે ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને તેમનું જલીયકરણ સેકન્ડ ઉમેરેલા વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉમેરેલા વિદ્યુત વિભાજનની સાંદ્રતા થોડી આપણે વાત કરીએ કે દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા જેને આપણે વિસ્કોસિટી તરીકે આપણે ઓળખીએ છીએ નેક્સ્ટ આપણે વાત કરીએ કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા થાય તાપમાન અને લાસ્ટ એક આપણે વાત કરીએ કે આયનીય અંશ ઉપર આધાર રાખે છે તો આયનીય વાહકતાનો આધાર જે છે એ ઉમેરેલા વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને જલીયકરણ દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા વિદ્યુત વિભાજનની સાંદ્રતા તાપમાન અને આયનીય અંશ ઉપર આધાર રાખે છે તો એ આપણે વાત કરીએ કે જેમ આયનોનું કદ નાનું હોય તેમ વહનશીલતા અને વાહકતા વધારે હોય છે તો મેન એમસીક્યુ માટે આપણે વધુ યાદ રાખવું છે કે જેમ આયનોનું કદ નાનું તેમ વહનશીલતા વધારે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આઈ માઇનસ લેસ ધેન બીઆર માઇનસ લેસ ધેન સીએલ માઇનસ લેસ ધેન એફ માઇનસ તો જેમ આયનોનું કદ નાનું તેમ વહનશીલતા વધારે હોય છે એ જ રીતે આપણે વાત કરીએ કે જેમ
નંબર નાનું તેમ વાહકતા વધારે ફોર એક્ઝામ્પલ તરીકે Li plus less than Na plus less than Ag plus less than Ammonium ion NH4 plus તો એ આપણે બે એ આપણે MCQs માટે એ આપણે પોઈન્ટ્સ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે જેમ આયનોનું કદ નાનું હોય તેમ એની વહનશીલતા અને વાહકતા કેવી હોય છે વધારે હોય છે ઓકે અને લાસ્ટ અહીં આપણે પોઈન્ટ્સ ની અંદર એ આપણે વાત કરીએ મોલર કન્ડક્ટિવિટી મોલર વાહકતા કે મોલર કન્ડક્ટિવિટી કે જેને આપણે મોલર વાહકતા તરીકે આપણે ઓળખી શકીએ છે તો મોલર વાહકતા માટે આપણે ડેફિનેશન લખીએ કે 1 લિટર જલીય દ્રાવણમાં કોઈ પણ વિદ્યુત વિભાજનનો 1 લિટર જલીય દ્રાવણમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્યનો અણુ પર જેટલો અણુ પર જેટલો જથ્થો ઓગાળતા ઉત્પન્ન થતા આયનોનું વિદ્યુત વહન કરવાની ક્ષમતાને મોલર વાહકતા કહે છે કે વિદ્યાર્થી મિત્રો એ આપણે ડેફિનેશન લખી છે મોલર કન્ડક્ટિવિટી માટે કે 1 લિટર જલીય દ્રાવણમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્યનો અણુ પર જેટલો જથ્થો ઓગાળતા ઉત્પન્ન થતા આયનોનું વિદ્યુત વહન કરવાની ક્ષમતાને આપણે મોલર કન્ડક્ટિવિટી એટલે કે મોલર વાહકતા તરીકે ઓળખાય છે તેને ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવાય છે જેને ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવાય છે તો મોલર કન્ડક્ટિવિટી માટે આપણે ઇક્વેશન અહીં આપણે લખીએ કે મોલર કન્ડક્ટિવિટી લેમ્ડા m is equal to k into 1000 divided by c તો અહીં આપણે મોલર કન્ડક્ટિવિટી માટે અહીં આપણે ઇક્વેશન અહીં આપણે લખ્યું છે કે લેમ્ડા m is equal to k into 1000 divided by c જ્યાં k is equal to ગ્રીક અક્ષર અહીં આપણે વાત કરી છે કપ્પા ઓકે અને c is equal to અહીં આપણે સાંદ્રતા તરીકે અહીં આપણે ઓળખીએ છે તો વધુમાં અહીં આપણે વાત કરીએ કે તેનો SI એકમ જે છે કે મોલર વાહકતાનો એકમ મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે MCQs માટે એ આપણે યાદ રાખવું છે કે મોલર વાહકતા માટે એ આપણે ઇક્વેશન એ આપણે લખ્યું છે લેમ્ડા m is equal to k into 1000 divided by c એનો એ આપણે મોલર વાહકતા માટેનો એ આપણે એકમ લખીએ છીએ મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે જોઈએ આપણે દ્રાવણની સાંદ્રતા જે છે એ આપણે નોર્માલિટી અથવા તો ગામ તુલ્ય ભારની અંદર લેવામાં આવે તો એનો એકમ મો ઇન્ટુ અહીંયા ગ્રામ તુલ્ય થઈ જશે ઓકે એટલે કે ગ્રામની અંદર એ આપણે લખવામાં આવે તો મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ગ્રામ તુલ્ય ઇન્વર્સ થશે જોઈએ આપણે એની
સાંદ્રતા જે છે અહીં આપણે નોર્માલિટી એકમમાં લેવામાં આવે તો એનો એકમ જે છે મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ગ્રામ તુલ્ય ઇન્વર્સ થશે. તો મોલર વાહકતા માટેનો આપણે SI એકમ અહીં આપણે યાદ રાખવો છે મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજના લેક્ચરની અંદર અહીં આપણે વિશિષ્ટ વાહકતા મોલર વાહકતા વિશે અહીં આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.